નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત. શેર બજારમાં કોરોનાની ફરી એક વખત અસર વર્તાઈ રહી છે. શેર બજારમાં માઇનસમાં શરૂઆત થતી જોવા મળી છે. સેન્સેક્સમાં 2800થી વધુ પોઈન્ટનું ગાબડું બોલાયું છે, તો નિફ્ટીમાં 800 પોઈન્ટનો કડાકો બોલાયો છે. તો ફરી એકવાર ડામાડોળ થઈ ગયું છે શેર માર્કેટ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા થોડો સુધાર આવ્યો હતો અને માર્કેટમાં રિકવરી જોવા મળી હતી, જો કે ફરી એક વખત શેર બજારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે અને સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન થયા છે. માહિતી સાથે રાજકોટથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, જે પ્રકારે શેર માર્કેટમાં કોરોનાની અસર છે અને અપડાઉન થયા કરે છે, એક્સપર્ટ્સનું આ મામલે શું કહેવું છે? ચોક્કસ શેરબજાર અપડાઉન થયા કરે છે, પણ એમ એ વખતે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે શેર માર્કેટ છે અત્યારે હોલ્ડ ઉપર મૂકી દેવામાં આવ્યું છે, અને ખાસ કરીને જે થોડા સમય પહેલાં શેર માર્કેટમાં સુધાર આવ્યો હતો, પરંતુ ફરીથી હવે શેર માર્કેટમાં ગાબડું જોવા મળી રહ્યું છે, માઇનસમાં જતું જોવા મળ્યું છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ છે. પરેશભાઈ, શું કહેશો, અત્યારની પરિસ્થિતિ શું છે? આજે સવારે જ માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે ખૂબ જ ડાઉન ટ્રેન્ડમાં ખુલ્યું હતું. 2500-2600 પોઈન્ટનો બજારમાં ઘટાડો હતો. થોડી વાર સુધી માર્કેટ બરાબર ચાલ્યું, 2800 સુધી ગયું, અને એક જ મિનિટ પહેલાં માર્કેટ હોલ્ડ થઈ ગયું છે. માર્કેટમાં સોદાઓ રોકી દેવામાં આવ્યા છે. કૂલિંગ પીરિયડ ચાલુ થઈ ગયો છે. કૂલિંગ પીરિયડમાં જે સમય રહેશે ત્યારબાદ ફરીથી બજાર ખુલશે, અને જો ત્યાર પછી પણ લોઅર સર્કિટ લાગશે તો બજાર એના નિયમો પ્રમાણે બંધ પણ થઈ શકે છે. આજના દિવસ માટે લોકોને ડરનો માહોલ હજી યથાવત છે. જેમ જેમ કોરોનાના કેસીસ આપણા ઇન્ડિયામાં વધતા જાય છે, ખાસ કરીને ગુજરાતમાં પણ નવા પોઝિટિવ કેસો જોવા મળ્યા છે. ગુજરાતના લોકો ખાસ કરીને શેરબજારમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો શેરબજારમાં અત્યારે કોઈ તરફથી લેવાલી આવતી નથી. પૈસાની જરૂરિયાતવાળા લોકો કોઈ પણ ભાવે શેર વેચી ડરી અને જતા રહ્યા છે. અત્યારે માર્કેટ સ્તબ્ધ છે, શોકિંગ છે, અને માર્કેટ આજે પણ લોઅર સર્કિટમાં બજાર હોલ્ડ થઈ ગયું છે. કદાચ એવું પણ બને કે નજીકના ભવિષ્યમાં માર્કેટ બંધ કરી દેવાનું પણ ગવર્મેન્ટ તરફથી પગલાં એવા પણ કોઈ પણ આવી શકે, કેમ કે માણસો જે ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, એસટી છે, ટ્રેન છે, એને જે રીતે બંધ કરી દેવામાં આવ્યા છે, એસટીના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે, ટ્રેનો ઘણી બધી રોકી દેવામાં આવી છે, ઘણી બધી કંપનીઓના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર, ઘણી બધી કંપનીઓના વેચાણોના આંકડા ઉપર અને એના નફા ઉપર ઓવરઓલ જોવા જઈએ તો મોટી અસર આવે તેમ છે. એના હિસાબે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે અને માર્કેટ અત્યારે હોલ્ટ ઉપર છે. પરેશભાઈ, હજી પણ એક એવી આશંકા વ્યક્ત કરાય છે કે આવનારા દિવસોમાં કદાચ કોરોનાનો કહેર વધી શકે છે, તો શું શેરબજાર ઉપર અસર પડશે? નિશંકપણે એમ કહી શકાય કે જો હવે આથી વધારે કોરોના જશે ને કોમ્યુનિટી સ્પ્રેડ ઉપર જશે તો ભારતમાં આ થોડું કંટ્રોલ કરવું થોડું ડિફિકલ્ટ હોય. મને એવું લાગે છે કે માર્કેટ કદાચ બંધ પણ કરવું પડે અથવા તો નવા નવા નીચેના સ્તરો જોવા મળે. જ્યાં સુધી કોરોનાના કેસીસ વધતા જશે આપણા ઇન્ડિયામાં ત્યાં સુધી નિફ્ટી નીચી રહેશે. જો કોરોનાના કેસ ઘટતા જાય તો ધીમે ધીમે સ્લોલી સ્લોલી માર્કેટ પાછું થોડું રિકવર કરે અથવા તો સ્ટેબલ થઈ શકે, ભાવો ઘટતા બંધ થઈ શકે અથવા તો ધીમે ધીમે એમાં ભાવોમાં થોડોક સુધારો આવે. અત્યારે હાલના તબક્કે એવું કહી શકાય એવું નથી, અને માર્કેટ એગ્રેસિવલી તોડી રહ્યા છે અને તૂટી રહ્યું છે. માર્કેટમાં ક્યાંય કોઈ પ્રકારનું બાઇંગ જોવા નથી મળતું. ડરનો માહોલ છે એટલે નજીકના ભવિષ્યમાં તો નથી દેખાતું, પણ જો કોરોના કંટ્રોલ થશે તો ડેફિનેટલી માર્કેટ એક વખત ટ્રેક ઉપર આવશે. તો જે માર્કેટ એક્સપર્ટ હતા તેમના મત મુજબ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને ચોક્કસ નિફ્ટી ડાઉન થઈ રહ્યું છે, અને હજી પણ જો આ જ રીતે કોરોનાના કેસ વધશે તો નિફ્ટીમાં હજી કડાકો બોલશે, અને ખાસ કરીને સૌથી મહત્વની વાત છે કે જો આને આ જે ભારતમાં કેસો વધી રહ્યા છે તેને લઈને કદાચ શેરબજાર ઉપર આગામી દિવસોમાં સૌથી મોટી અસર પડી શકે તેમ છે. જી હરીના, આભાર તમામ માહિતી બદલ. તો આખરે આમાં દોર થઈ રહ્યું છે શેર માર્કેટ. કોરોનાના કેસ જે વધી રહ્યા છે ત્યારે સીધી અસર માર્કેટ પર જોવા મળી રહી છે.